નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યકાર રાવજી પટેલના જીવન અને સાહિત્ય સર્જન વિશે સંપૂર્ણ પરિચય મેળવીએ. રાવજી પટેલ, એમનો સમયગાળો હતો 1939 થી 1968. પૂરું નામ રાવજી છોટાલાલ પટેલ. જન્મ 15 નવેમ્બર 1939, વલ્લવપુરા, ખેડા. અવસાન 10 ઓગસ્ટ 1968. વ્યવસાય મિલમાં કારકુનની નોકરી, છાપા લાઇબ્રેરીમાં નોકરી સાથે લેખન કાર્ય. અભ્યાસ, તેમણે SSC સુધી અભ્યાસ કર્યો હતો. રાવજી પટેલનું જીવન દર્શન. આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. તેઓ બુદ્ધસભા રેમઠના સભ્ય હતા. તેમણે સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ કામ કર્યું હતું. તેમની કવિતામાં નગર જીવનના ઉધાર પાસા અને કૃષિ જીવનનો સમન્વય થયેલો જોવા મળે છે. ગુજરાતી સાહિત્યને મારી આંખે કંકુના સૂરજ હાથમાં જેવી અમર કૃતિ આપનાર સાહિત્યકાર. તેમની ઘણી બધી કાવ્ય રચનાઓમાં પ્રકૃતિ, ખેતર, ગામડું, હળ, તળાવ, બળદ, ઊભો પાક તેમજ પંખીઓ સાથેની એની દિલલગી નજરે પડે છે. રાવજીની કવિતા એટલે આધુનિકતાનો કોઈ અભિનિવેશ નહીં, અને છતાં સહજ રીતે જેનું ભાવ સંવેદન શબ્દમાં આધુનિક રૂપ ધારણ કરીને આવે એવા કવિની કવિતા. રાવજી પટેલ નાની ઉંમરમાં ક્ષયની બીમારીમાં સપડાઈ ગયા હતા. તેઓ માત્ર 29 વર્ષની વયે ક્ષય રોગથી અમદાવાદમાં 10 ઓગસ્ટ 1968 અવસાન પામ્યા. રાવજી પટેલનું સાહિત્ય સર્જન. તેમણે કવિતા, નાટક, નવલકથા, નવલિકા, પત્રો જેવા સાહિત્યનું સર્જન કર્યું હતું. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે. નવલકથા અશ્રુઘર, વૃત્તિ અને ઝંઝા તેમની કલ્પના મિશ્રિત આત્મકથા છે. નવલિકા વૃત્તિ અને વાર્તા. નાટક રાખ પણ બોલે છે. પત્રો રાવજી પટેલ, જે મફત ઓજાએ સંપાદિત કર્યા છે. રાવજી પટેલના સાહિત્યની વિશેષતા. અંગત તેમનો એકમાત્ર મરણોત્તર પ્રકાશન કાવ્ય સંગ્રહ છે, જેમાં 118 રચનાઓ પ્રગટ થઈ છે. મારી આંખે આ કાવ્ય સંગ્રહનું ગીત છે. અંગત કાવ્ય સંગ્રહના નોંધપાત્ર કાવ્યોમાં મારી આંખે, ઢોલીએ, હું જીવતો છું, ઠાગા ઠૈયા, ભર્યા સમંદર, નવજન્મ મૃત્યુ કાવ્યો, સ્વ હુંશીલાલની યાદમાં સંબંધ વગેરે. આ નાનું સરખું ગીત આપણા સાહિત્યનું સીમાચિહ્ન બની રહેશે એવું સૂરજ જોશી મારી આંખે કંકુના સૂરજ આયથમાં ગીત માટે કહે છે. જ્યારે ઉમાશંકર જોશીએ તો તેને રાવજીનું હંસ ગીત કહીને ઓળખાવ્યું છે. રાવજી પટેલના અવસાન બાદ કવિ રઘુવીર ચૌધરીએ અંગતનું સંપાદન કરી પ્રકાશિત કરી આપ્યો હતો. તેમજ રાવજી પટેલના કાવ્યો પુસ્તકના સંપાદક પણ રઘુવીર ચૌધરી છે. તેમાં રાવજી પટેલના પ્રતિનિધિ કાવ્યોનો સંચય થયેલો છે. મને સ્થિતિ ખોદે છે, મિત્રો હું શેકાઈ ગયેલો ઘઉંનો દાણો છું, હું ઉગું તો શી રીતે ઉગું, આ કવિનું એકરારનામું છે. ગુજરાતી સાહિત્યમાં રાવજી પટેલ દગ્ધ કૃષિ કવિ તરીકે ઓળખાય છે. ઈસવીસન 2012
રાવજી પટેલના જીવન અને સાહિત્ય વિશેનો પ્રકાશિત અભ્યાસ ગ્રંથ સર્જક પ્રતિભા શ્રેણી રાવજી પટેલ શ્રી સતીશ ડણાક દ્વારા પ્રસિદ્ધ કર્યો હતો. રાવજી પટેલના કાવ્યોનો આસ્વાદ. તેમનું એક પ્રસિદ્ધ ગીત મારી આંખે કંકુના સૂરજ હાથમાં છે, જે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ પ્રખ્યાત થયેલું છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવા બીજા મહત્ત્વના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.